यो जो जोमये धाम्नी ब्रह्मपुरे शुभावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं दारमीं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું ચોસઠમું શરીર શરીરીનું સ્વામી સેવક ભાવનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો છોતેરના ફાગણ વધી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને દોળો ખેસ પહેર્યો હતો ને છેડાનો ખેસ ઉડ્યો હતો ને મસ્તકે હિરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ગઈકાલે આપણે વાત જોયેલી કે શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું શરીર આત્માને અક્ષર છે તો આત્માને અક્ષર એ વિકારે રહી છે પરબ્રહ્મ પણ વિકારે રહી છે આત્માને અક્ષર છે એ નાશ થતા નથી ક્ષીણ થતા નથી તો કેવી રીતે પરબ્રહ્મનું શરીર કહેવાય જેમ આપણું શરીર છે એ આપણું શરીર તો ક્ષીણ થાય છે એના ટુકડા થાય છે નાશ થાય છે બળી જાય છે વિકાર પામે છે તો આવું જે હોય એને શરીર કહેવાય તો પહેલાં તો આત્માને અક્ષરમાં તો આવું કોઈ વિકાર નથી એનાથી ટુકડા નથી કશું જ થતું નથી તો કેવી રીતે શરીર કહેવાય તો શ્રીજી મહારાજે કીધું કે ભાઈ લોકમાં જે વ્યાખ્યા જે ક્ષીણ થાય નાશ પામે વિકાર પામે એને શરીર કહેવાય એવું જો વ્યાખ્યા કરવામાં આવે તો એ પોતે અવ્યાપ્તિ દોષથી એ ભરપૂર કહેવાય કારણ કે આપણે કાલે જોયેલું કે ગાય છે ગાયનું લક્ષણ સફેદ ગાય એવું કરવામાં આવે તો રાતા રંગની લાલ રંગની જે ગાય હોય એમાં લાગુ ના પડે એટલે કેટલાકમાં લાગુ પડે ને કેટલાકમાં લાગુ ન પડે એમ નાશ પામે વિકાર પામે ક્ષીણ થાય એવું શરીરનું લક્ષણ કરીએ તો આપણા શરીરમાં લાગુ પડે પણ ભગવાનનું શરીર આત્માને અક્ષરમાં લાગુ ના પડે એટલે શ્રીજી મહારાજે પછી નવી વ્યાખ્યા કરી કે જે વ્યાપ્ય હોય જે આધીન હોય ને પરતંત્ર હોય એને શરીર કહેવાય તો એ બધામાં લાગવું પડે જે આપણે હવે સ્લાઇડની અંદર થોડું રિપીટ કરીને જોઈ લઈએ કે પરબ્રહ્મ અને આત્માને અક્ષર એ પરબ્રહ્મને આત્માને અક્ષર એને આપણે જોઈએ તો પરબ્રહ્મ પોતે વ્યાપક છે એ આત્માને અક્ષર પોતે વ્યાપ્ય છે વ્યાપ્યનો અર્થ આપણે જોઈ લો કે જેની અંદર વ્યાપક પદાર્થ પોતે રહેતો હોય ને વ્યાપ્ય કહેવાય રૂમનું દ્રષ્ટાંત જોઈ લો કે રૂમ છે પોતે વ્યાપ્ય કહેવાય એની અંદર હવા છે એ વ્યાપક કહેવાય જેમ તપેલીની અંદર દૂધ ભર્યું હોય આખી તપેલી છલોછર દૂધથી ભરેલી હોય તો દૂધ વ્યાપક કહેવાય અને તપેલી છે વ્યાપ્ય કહેવાય એવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આત્માને અક્ષરમાં રહેલા છે એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વ્યાપક કહેવાય આત્માને અક્ષર વ્યાપ્ય કહેવાય ભગવાન પોતે પરબ્રહ્મ પોતે સ્વતંત્ર છે પરબ્રહ્મ પોતે પરતંત્ર છે ભગવાન પોતે અતિ સમર્થ છે પરબ્રહ્મ પોતે અસમર્થ છે આ વ્યાખ્યા આપણો જે આત્મા અને આપણું જે શરીર એમાં પણ લાગવું પડે જ છે કારણ કે આપણો આત્મા આપણા શરીરની અંદર વ્યાપક છે શરીર પૂરતો વ્યાપક છે એટલા માટે એ વ્યાપક છે અને શરીર પોતે વ્યાપ્ય છે આત્મા પોતે સ્વતંત્ર છે આપણું શરીર છે એ પોતે પરતંત્ર છે આત્મા વિના પોતે કંઈ કરવા સમર્થ નથી અને આત્મા છે સમર્થ છે અને દેહ છે એ અસમર્થ છે એટલે શ્રીજી મહારાજે આવી વ્યાખ્યા કરી અને આ વ્યાખ્યા કરીને પછી મહારાજે કીધું ભગવાન તો પાછા સદાય મૂર્તિમાન છે એ પણ વચ્ચે મહારાજે વાત કરી દીધી હવે શ્રીજી મહારાજે અત્યાર સુધી જે વાત કરી એ કેવી વાત કરી કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આત્માને અક્ષરની અંદર પોતે વ્યાપક છે એટલે કે આત્મા પણ ચેતન છે અક્ષર પણ ચેતન છે એટલે કે ચેતન સૃષ્ટિની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે વ્યાપક છે એવી વાત અત્યાર સુધી કરી હવે શ્રીજી મહારાજ એક સ્ટેપ આગળ વાત કરે છે કે આ ચેતન સૃષ્ટિમાં તો ભગવાન વ્યાપક છે આત્મામાં અક્ષરમાં આત્મા એટલે બધા જ જીવો આવી ગયા અને અક્ષર બ્રહ્મ તો એક જ છે તો આત્માને અક્ષરની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વ્યાપક છે એટલે કે ચેતન સૃષ્ટિની અંદર ભગવાન વ્યાપક છે જળ સૃષ્ટિમાં પણ ભગવાન વ્યાપક છે એ વાત હવે મહારાજ પોતે કરે છે કે ભગવાન પોતે ચેતન સૃષ્ટિની સાથે હવે સૃષ્ટિની અંદર પણ એ ભગવાન વ્યાપક છે એવી વાત શ્રીજી મહારાજ હવે પોતે આપણને સમજાવી રહ્યા છે આ અત્યારે આપણે જોયું કે આ ભગવાન આત્માને અક્ષરમાં વ્યાપીને રહ્યા છે એ વાત મહારાજે કરી એટલે કે ચેતન સૃષ્ટિમાં અને સમગ્ર વ્યાપક છે એવી રીતે હવે સમગ્ર જળ સૃષ્ટિમાં જે કે આ બધી જળસૃષ્ટિ છે એ સૃષ્ટિમાં પણ ભગવાન વ્યાપીને રહ્યા છે એ વાત સમજાવે છે આત્મા છે એ આપણે જોઈ ગયા કે આત્મા પોતે વ્યાપક છે દેહ પોતે વ્યાપ્ય છે આપણો આત્મા આપણા દેહની અંદર વ્યાપીને રહેલો છે એટલે કે આત્મા પોતે વ્યાપક છે દેહ વ્યાપ્ય છે આત્મા પોતે દ્રષ્ટા છે દ્રષ્ટા એટલે જોનારો અને દેહ કેવો છે દ્રશ્ય દેહ કેવો છે દ્રશ્ય છે દ્રશ્ય છે એટલે દેખાય છે તે આપણો દેહ આપણને દેખાય છે આત્મા દેખાતો નથી પણ જોનારો એ છે એટલે દ્રષ્ટા છે અને દેહ કેવો છે દ્રશ્ય છે આ શબ્દો ખાસ આપણે યાદ રાખીશું આત્મા પોતે વ્યાપક છે દેહની અંદર અને દેહ વ્યાપ્ય કહેવાય આત્મા પોતે આત્મા પોતે દ્રષ્ટા છે જોનારો છે અને દેહ પોતે દ્રશ્ય છે આ શબ્દ આપણે યાદ રાખીએ અને હવે વચનામૃતનું આપણે વાંચન કરીશું નેક્સ્ટ સ્લાઇડ અને પછીની સ્લાઇડ હવે આ વચનામૃતનું જ વાક્ય છે એ મહારાજ પોતે કહે છે અને એવા જે ભગવાન તે જે તે વ્યાપકને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે આ વચ્ચના મૂર્તનું મૂળ વાક્ય છે ભાગના નહીં સમજાવ્યું હોય કે શ્રીજી મહારાજ શું કહે છે કે વ્યાપકને દ્રષ્ટા એવા સર્વે આત્મા આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિ કરીને આત્માપણે રહ્યા છે હવે જે શ્રીજી મહારાજ કહેવા માગે છે આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આના પછી નેક્સ્ટ સ્લાઇડ આટલું જ શબ્દ વાંચીએ જે લાલ કરેલું છે ને આટલું સમજાયું છે ભગવાન સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે એટલે કે વ્યાપીને રહ્યા છે આ તો બધાને સમજાયું છે ભગવાન સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે આવી રીતે જ વાક્ય વાંચો અત્યારે આટલું જ વાક્ય જે લાલ કરેલું છે એટલું જ વાંચવાનું કે ભગવાન સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે આ તો બધાને સમજાય કે ભગવાન છે એ અંતર્યામી છે અને અંતર્યામી પણ એ બધામાં વ્યાપીને રહેલા છે ઝાડ પાન પૃથ્વી કણ આત્મા બધાની અંદર શ્રીજી મહારાજ પોતે એ વ્યાપીને રહેલા છે તો આટલું વાક્ય તો સમજાયું છે ભગવાન સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે નેક્સ્ટ લાઈડ હવે બીજું આપણે સમજીએ કે સર્વેમાં એટલે કોમ કોનામાં રહ્યા છે આત્મામાં હવે આટલું જ વાંચો ભગવાન આત્મામાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે આપણે સમજાઈ ગયું ભગવાન આત્મામાં પોતાની અંતર્યામી શક્તિ કરીને વ્યાપીને રહ્યા છે આપણે આગળ જોઈ ગયા છે ભગવાન પોતે વ્યાપક છે આત્માને અક્ષર પોતે વ્યાપ્ય છે એટલે ભગવાન પોતે આત્મામાં પોતાની અંતર્યામીય શક્તિ કરીને વ્યાપીને રહેલા છે આ પણ સમજાયું છે હવે આત્માના શ્રીજી મહારાજ બે વિશેષણ મૂકે છે કે આત્મા કેવો છે એ આગળ આપણે આના પંદર આના પૂર્વેની સ્લાઇડ બેક સ્લાઇડ જાઓ આપણે કે આત્મા વ્યાપક અને દ્રષ્ટા છે એ જે સ્લાઇડ છે એ આપણે બતાવીશું પંદર કે સોળ નંબરની સ્લાઇડ છે પંદર નંબરની હજુ બેક હા આત્મા કેવો છે વ્યાપક છે અને દેહ કેવો છે વ્યાપ્ય છે આત્મા કેવો છે દ્રષ્ટા છે દેહ કેવો છે દ્રશ્ય છે ફરી આપણે પાછી આ સ્લાઇડની અંદર આવી જઈશું બસ ભગવાન આત્મામાં પોતાની અંતર્યામી શક્તિ કરીને વ્યાપક છે હવે આત્મા કેવો છે એ શ્રીજી મહારાજ પોતે કહે છે નેક્સ્ટ સ્લાઇડ ભગવાન જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા આત્મા કેવો છે વ્યાપક છે કારણ કે દેહમાં વ્યાપીને રહેલો છે સમગ્ર સૃષ્ટિમાં નહીં પણ દેહમાં દેહને લક્ષીને વાત કરે છે એટલે આત્મા દેહમાં વ્યાપીને રહેલો છે એટલા આટલા એટલા માટે વ્યાપક કયો છે અને આત્મા કેવો કીધો દ્રષ્ટા છે કારણ કે આત્મા જુએ છે દેહ નથી જોતો એટલે આત્માના બે વિશેષણ શ્રીજી મહારાજે પોતે વાપર્યા વાપર્યા છે એટલે ભગવાન વ્યાપક અને દ્રષ્ટા એવા જે આત્મા એ આત્મામાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે એટલે સમજી જાય એવું છે ભગવાન સર્વેમાં અંતર્યામી શક્તિ કરીને વ્યાપીને રહ્યા છે એવું પણ સર્વેમાં એટલે કોમાં આત્મામાં તો આત્મા કેવો છે વ્યાપક અને દ્રષ્ટા એવા જે આત્મા એમાં પોતાની અંતર્યામી શક્તિ કરીને વ્યાપીને રહ્યા છે હવે આગળ નેક્સ્ટ જોઈશું આત્મા સિવાય બીજા શેમાં વ્યાપીને રહ્યા છે ભગવાન દેહમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે આપણો જે દેહ છે ને એ દેહની અંદર પણ ભગવાન વ્યાપીને રહેલા છે દેહના એક એક અંગની અંદર ભગવાન એની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલા છે હવે દેહ કેવો છે દેહ વ્યાપ્ય છે અને દેહ દ્રશ્ય છે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે દેહના વિશેષણ શ્રીજી મહારાજ એ બે વાપરે છે નેક્સ્ટ સ્લાઇડ વ્યાપ્ય અને દ્રશ્ય દ્રશ્ય એટલે કોને આત્માને દ્રશ્ય આત્માને દેહ દેખાય છે એટલા માટે આત્માને દ્રશ્ય કીધું એટલે ભગવાન વ્યાપ્ય ને દ્રશ્ય એવા જે દેહ એ દેહમાં પોતાની અંતર્યામી શક્તિ કરીને વ્યાપીને રહ્યા છે હવે આખું વાક્ય વાંચીશું એટલે આપણને ખબર પડી જશે અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને એ વ્યાપીને એ રહેલા છે એ શ્રીજી મહારાજ પોતે આટલી જ વાત હવે સમજાવે છે કટુંબમાં આત્મામાં પણ શ્રીજી મહારાજ વ્યાપક છે અને દેહની અંદર પણ એ ભગવાન છે એ પોતે વ્યાપીને રહેલા છે આટલો જ મહારાજનો આ વાક્ય કહેવાનું હાર્દ છે હવે એના પછીનું વાક્ય આપણે વાંચીશું એ પણ સ્ક્રીન ઉપર આપણને વચના મૂળ વાક્ય બતાવવામાં આવશે અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે એ રૂપવાને એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય ત્યારે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જ્યારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે હવે આ પણ વચનામૃતનું જ વાક્ય છે હવે સમજાય એવું નથી આમ શું રીતે વાંચો પણ આને આગલા વાક્યની જેમ આપણે ટુકડા કરીને જ સમજવા માટે એ પ્રયત્ન કરીશું નેક્સ્ટ સ્લાઇડ જોઈશું કે મહારાજ પોતે એક દ્રશ્ય શબ્દ વાપરે છે તો દ્રશ્ય શબ્દનો આપણે અર્થ જોઈ ગયા છે દ્રશ્ય એટલે કે દેખાય છે તે શું શું દેખાય છે આપણને આપણો દેહ દેખાય છે ઝાડ પાન પૃથ્વી પર્વત ખુરશી ટેબલ બધું આપણને જે દેખાય છે એ દેખાય છે બધું શું કહેવાય દ્રશ્ય દેહ ઝાડ પાન પર્વત ખુરશી ટેબલ બધું એ દ્રશ્ય કહેવાય હવે દ્રશ્યનું શ્રીજી મહારાજ એક વિશેષણ વાપરે છે આ વાક્યની અંદર કે દ્રશ્ય પણ કેવું દ્રશ્ય નેક્સ્ટ સ્લાઇડ રૂપવાન એવું જે દ્રશ્ય એવો શબ્દ શ્રીજી મહારાજ પોતે વાપરે છે રૂપવાન એવું જે દ્રશ્ય દ્રશ્ય એટલે કે દેખાય છે તે દેહ ઝાડ પાન પર્વત વગેરે પણ રૂપવાન શબ્દ કેમ વાપરે છે શ્રીજી મહારાજ કે જે રૂપવાન હોય ને એ જ આપણે દેખી શકીએ જે રૂપવાન રૂપવાન એટલે કે રૂપાળાના અર્થની અંદર નહીં કે જેની અંદર રૂપ રહેલું છે એ રૂપ રહેલું હોય એ જ વસ્તુ આપણે જોઈ શકીએ જેમ કે આકાશ છે આકાશની અંદર કોઈ રૂપ નથી તો આપણે જોઈ ના શકીએ પણ આપણે માઇક જોઈ શકીએ પુસ્તક જોઈ શકીએ ટેબલ જોઈ શકીએ એની અંદર કંઈક ને કંઈક રૂપ રહેલું છે કોઈમાં લાલ કાળું પીળું ધોળું ગમે તે હોય એ રૂપ રહેલું હોય એટલા માટે એને આપણે જોઈ શકીએ એટલા માટે રૂપવાન એવું જે દ્રશ્ય દ્રશ્ય એટલે દેખાય છે શું દેખાય છે તો દેહ ઝાડ પાન પર્વત બધું દેખાય છે પણ એ કેવું છે રૂપવાન છે એની અંદર રૂપ રહેલું છે એટલા માટે શ્રીજી મહારાજ એવો શબ્દ વાપરે છે નેક્સ્ટ સ્લાઇડ એવી રીતે રૂપ એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે રૂપવાન એવું જે દ્રશ્ય રૂપવાન એવું જે દ્રશ્ય એટલે કે દેખાય છે તે એટલે કે દેહ ઝાડ પૃથ્વી ઝાડ પાન પર્વત વગેરે તેના આત્માપણે કરીને એટલે કે તેમાં વ્યાપીને રહ્યા હોય એટલે કે પૃથ્વી દેહ જાડ પાન વગેરેમાં વ્યાપીને રહ્યા હોય એવી રીતે કરીને શાસ્ત્રમાં કયા હોય ત્યારે પુરુષો તમને રૂપે દૃશ્ય રૂપે એટલે કે પૃથ્વી આદિક આકારે એટલે કે સાકાર રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય આટલું જ કહેવાનો મહારાજનો હાર છે કે ભગવાનને જ્યારે પૃથ્વીમાં દેહમાં ઝાડ પાન પર્વત ગુફા આ ટેબલ ખુરશી બધામાં ભગવાન વ્યાપક છે રૂપવાન જે વસ્તુઓની અંદર ભગવાન વ્યાપક છે એવું કે તો ભગવાન પણ શું થયા રૂપવાન થયા ને ભગવાન પણ એ આકારે થયા એટલે કે સાકાર થયા એવું શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે એટલે કે ભગવાન એની અંદર પણ અંતર્યામી રૂપે રહેલા છે રૂપવાન વસ્તુઓની અંદર પણ હવે બીજી વાત કરે છે નેક્સ્ટ સ્લાઇડ અને જ્યારે દ્રષ્ટાનાત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે આને પણ આપણે સમજીશું નેક્સ્ટ સ્લાઇડ દ્રષ્ટા એટલે જોનારો એટલે કે આત્મા હવે એના માટે શ્રીજી મહારાજ વિશેષણ વાપરે છે કે આત્મા કેવો છે દ્રષ્ટા છે પણ કેવો છે અરૂપ છે નેક્સ્ટ સ્લાઇડ જોનારો એટલે કે આત્મા આત્માને કોઈ રૂપ નથી એટલે શ્રીજી મહારાજ એને શું કહ્યું અરૂપ છે આત્માને કોઈ રૂપ નથી એટલે અરૂપ કીધો એમ જ આત્માને કોઈ હાથ પગ વગેરે અવયવ નથી એટલા માટે અવયવ રહિત છે આત્મા અને આત્મા બધે રૂપ વગરનો છે હવે આત્માની અંદર ભગવાન વ્યાપક છે એવું કહે તો ભગવાનને પણ રૂપ વિનાના કીધા હોય કારણ કે આત્માને કોઈ રૂપ નથી અને આત્માની અંદર પણ પરમાત્મા રહેલા હોય એવું કહે ત્યારે પરમાત્માને પણ રૂપ વિનાના અરૂપ એવા ભગવાનને કહ્યા હોય એવું શ્રીજી મહારાજ આ વાક્ય દ્વારા કહેવા માગે છે અને જ્યારે એ દ્રષ્ટાના એટલે કે જોનાર એટલે કે આત્માના આત્માપણે આત્માપણે કરીને કે વ્યાપીને રહ્યા હોય એટલે કે આત્માની અંદર વ્યાપીને રહ્યા હોય એવી રીતે પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે અરૂપપણે એટલે કે રૂપ વિનાના હાથ પગ વગેરે અવયવ રહિત શાસ્ત્રમાં કહ્યા હોય એટલે બે વિભાગ શ્રીજી મહારાજે કર્યા કે જ્યારે ભગવાન આત્માની અંદર રહેલા છે એવું શાસ્ત્રમાં કહે ત્યારે ભગવાનને રૂપ વિનાના અરૂપ કયા હોય અને ભગવાનને આ ઝાડ પાન પૃથ્વી પર્વત વગેરેની અંદર ભગવાન વ્યાપક છે એવું કહેવામાં આવે ત્યારે ભગવાનને રૂપવાન કયા હોય એટલે કે સાકાર કયા હોય આવી રીતે શાસ્ત્રની અંદર આવી વાત આવે છે એ વાત સાચી છે શ્રીજી મહારાજ કે ભગવાન બધામાં રહેલા છે રૂપવાન એવી જે દૃશ્ય વસ્તુઓ એમાં પણ રહ્યા છે અને અરૂપ જે આત્મા એની અંદર પણ ભગવાન રહેલા છે તો હકીકતમાં ભગવાનનું મૂળ રૂપ કેવું છે એ શ્રીજી મહારાજ હવે આગળના વાક્યમાં સમજાવે છે અને વસ્તુતાએ વસ્તુદા એટલે કે હકીકતે તો રૂપવાન રૂપવાન જે દ્રશ્ય રૂપવાન જે દ્રશ્ય એટલે પૃથ્વી વગેરે રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા એટલે કે જુદા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહી જ છે તો ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે એ શ્રીજી મહારાજ બતાવે છે કે ભગવાન હકીકતે તો કેવા છે તો રૂપવાન એવું જે દ્રશ્ય એટલે કે પૃથ્વી ઝાડ પાન વગેરે જેવા પણ નથી અને અરૂપ જે આત્મા એટલે કે રૂપ વગરનો જે આત્મા છે એવા પણ નથી ભગવાન તે બંને થકી જુદા પણ છે અને સદા મૂર્તિમાન છે સદા મૂર્તિમાન એટલે કે સદા સાકાર સાકાર એટલે મૂર્તિમાન સાકાર કીધું બાકી તો આ પુસ્તક પણ સાકાર કહેવાય ઝાડ પણ સાકાર કહેવાય આ માઇક પણ સાકાર કહેવાય પણ એના જેવા સાકરની મૂર્તિમાન છે મનુષ્યના જેવા આકારવાળા મૂર્તિમાન છે ભગવાન એટલે સદા મૂર્તિમાન છે પણ મનુષ્યના જેવો આકાર નથી પ્રાકૃત આકારે રહી છે એટલે કે માહિત નથી દિવ્ય છે એ શ્રીજી મહારાજ પોતે આ વાક્ય દ્વારા પોતે કહેવા માગે છે મહારાજે પોતે કાર્યાણીનું આઠમું વચનાવૃત છે એ કાર્યાણીના આઠમા વચના અંદર પણ આવી જ વાત કરેલી છે કે ભગવાન પોતે સર્વત્ર વ્યાપક છે જેમ અહીંયા કીધું ને કે દ્રશ્ય રૂપવાન જે દ્રશ્ય એટલે કે જાડ પાન પૃથ્વી બધાની અંદર વ્યાપક છે આત્માની અંદર પણ વ્યાપક છે કારણ એના આઠમા વચનાઓમાં બે જુદા શબ્દો વાપરે છે સગુણ નિર્ગુણ શબ્દ વાપરે છે ત્યારે મહારાજ કે છે કોઈને એમ આશંકા થાય છે ભગવાન તો નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સુક્ષ્મ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે તો એ બે રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે તો ભગવાન કેવા છે તો એ શ્રીજી મહારાજ પોતે કહે છે તો તેનો ઉત્તર એ છે જે પ્રગટ પ્રમાણ મનુષ્ય આકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે અને નિર્ગુણપણું સગુણપણું એ તો મૂર્તિનું કોઈ અલૌકિક ઐશ્વર્ય છે શ્રીજી મહારાજ કે મૂર્તિમાં તમને દેખાય છે ને તમારી સામે એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે એટલે કે સદા સાકાર છે અને પેલું જે છે એ તો ભગવાનનું ઐશ્વર્ય છે એટલા માટે આગળ એક વાક્ય આવી ગયેલું કે ભગવાન અંતર્યામી શક્તિએ કરીને બધામાં વ્યાપક છે મૂળ સ્વરૂપ તો ભગવાનનું અક્ષરધામની અંદર સદા મૂર્તિમાન છે સદા સાકાર છે એ શ્રીજી મહારાજે આપણને અહીંયા સમજાયું કે ભગવાન તો એ સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહિત છે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે મહારાજ શું કહે છે મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા એટલે કે આત્મા અને દ્રશ્ય એટલે કે પૃથ્વી વગેરે એ બેયના દ્રષ્ટા એટલે કે જોનારા છે જોનારા છે એટલે કે એની અંદર પણ વ્યાપીને રહેલા છે એટલે ટૂંકમાં મહારાજે એવું કહેવા માગે છે જળ અને ચેતન સર્વે સૃષ્ટિમાં ભગવાન વ્યાપક હશે અને મૂર્તિમાન થકા પણ મૂર્તિમાન થકા મુખ્ય શબ્દ એવા આપ્યો કે મૂર્તિમાન ભગવાન એ અંતર્યામી શક્તિ કરીને આ બધા જળ ચેતન સર્વે સૃષ્ટિની અંદર એ વ્યાપક છે એ મહારાજે પોતે કીધું નેક્સ્ટ સ્લાઇડ મારા ટૂંકમાં આટલું સમજાવે છે કે સદા સાકાર એટલે કે સદા મૂર્તિમાન એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાની અંતર્યામી શક્તિએ કરીને જળ અને ચેતન સર્વે સૃષ્ટિની અંદર ભગવાન વ્યાપક છે કણ કણની અંદર ભગવાન પોતે એ વ્યાપક છે પણ ભગવાન પોતે મૂર્તિમાન છે સદા મૂર્તિમાન છે મૂર્તિમાન રહ્યા થતા અક્ષરધામમાં રહ્યા થકા અંતર્યામી શક્તિએ કરીને બધી જગ્યાએ વ્યાપક છે આટલું અત્યાર સુધી જે આપણે જે વાંચ્યું એનો મહારાજ પોતે હાર્ધ કે છે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટાની દ્રશ્ય બે ન દ્રષ્ટા છે અને આત્માની અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે મહારાજ ફરી પાછું કહે છે કે ભગવાન પોતે બધાના નિયંતા છે બધાના પ્રેરક છે ભગવાન પોતે સ્વતંત્ર છે આત્માને અક્ષર એ બધા ભગવાનની આગળ એ પરતંત્ર છે ભગવાન જ સર્વતંત્ર સ્વતંત્ર છે અને ભગવાનની પ્રેરણાથી જ આ બધું ચાલે છે મધ્યનું ત્રીજું વચનાઓ મધ્યના એકવીસમાં વચનાઓમાં પણ શ્રીજી મહારાજ આવી વાત કરે છે અને ભગવાન કેવા છે પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે નેક્સ્ટ સ્લાઇડ એમાં આપણે જોઈશું મારા ત્રણ વખત પર શબ્દ વાપરે છે પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે એટલે પહેલો પર પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ પુરુષથી પર બ્રહ્મ અને બ્રહ્મથી પણ પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ મહારાજ આ વાક્ય દ્વારા કહે છે કે પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે એટલે પ્રધાન પુરુષથી પર એવું છે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષ થકી પર એવું છે અક્ષર અને અક્ષર તે થકી પણ પર એવા જે પુરુષોત્તમ ભગવાન એ છે હવે મહારાજ કહે છે એવા જે પુરુષોત્તમ ભગવાન આટલો અપરંપાર ભગવાનનો મહિમા છે સર્વતંત્ર સ્વતંત્ર સકલ ઐશ્વર્ય સંપન્ન અનંત બ્રહ્માંડની અંદર એ રજની અંદર પણ વ્યાપક અણુ અણુની અંદર પણ વ્યાપક એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ હવે મહારાજ કહે છે કે અને એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે નેક્સ્ટ સ્લાઇડ મહારાજ પોતે ત્રણ વસ્તુ કહે છે ભગવાન પોતે જીવના કલ્યાણ માટે આપણ પણ આપણે વાત જોઈ ગયા છે કે વારંવાર શ્રીજી મહારાજ જીવના કલ્યાણ માટે ભગવાન દેહ ધારણ કરે છે વાત કરે છે પણ કેવી રીતે કૃપાએ કરીને આ પણ શ્રીજી મહારાજ વારંવાર વાત આપણને સમજાવી છે કે ભગવાન કૃપાએ કરીને દેહ ધારણ કરે છે બાકી તો આવા સર્વોપરી ભગવાન એને અનંત બ્રહ્માંડ ગણતરીમાં નથી અનંત બ્રહ્માંડ જેને ગણતરીની અંદર નથી એને આપણી આ પૃથ્વી લોક ક્યાં નજરમાં આવે એની અંદર આપણે ક્યાં નજરમાં આવીએ કોઈ જ નજરની અંદર આપણે આવીએ જ નહીં પણ એ પોતે કૃપાએ કરીને ભગવાન આ મનુષ્ય જેવા જણાય છે જણાય છે શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે જણાય છે એનો અર્થ શું થયો કે મનુષ્ય જેવા નથી પણ આપણને મનુષ્ય જેવા દેખાય છે એ પણ એમની કૃપા છે એ પણ એમની દયા છે જેથી કરીને આપણને એમની સાથે સુવાણ થાય આપણને એમની સાથે હેતપ્રીત થાય એના માટે મનુષ્ય જેવા થાય છે મનુષ્ય જેવા ચરિત્ર પણ ભગવાન પોતે કરે છે એ પણ એમની કૃપા છે એટલે જીવના કલ્યાણને અર્થે અતિ કૃપા અતિ દયા એ શ્રીજી મહારાજની છે કે પોતે દયા કરીને આ લોકની અંદર પધાર્યા અને આ લોકમાં પધાર્યા તો ખરા પણ અક્ષર બ્રહ્મ દ્વારા પોતે અત્યારે પ્રગટ રહ્યા છે જે મોહન સાંઈ મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પોતે સાક્ષાત પ્રગટ હશે એ પણ એમની મોટા મોટી કૃપા છે તો શ્રીજી મહારાજ આ મુદ્દો સમજાયો કે આવા સરોવરી ભગવાન છે એક જીવના કલ્યાણ માટે કૃપા કરી આપણને જે મળ્યા એટલે કીધી કીધી કૃપા કરુણા કરી રે એટલે અતિ કૃપા કરી છે માનો મોટી મળી છે મોટી વાત અતિશય મોટી વાત આપણને હાથમાં આવી છે ક્યાં કીડી કરી મેળાપ ભેળો થવા ભારે ભેદ છે રે કીડીનો હાથીનો મેળાપ થાય નહીં એમ આપણો અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કોઈ દિવસ મેળાપ થાય નહીં પણ એમને કૃપા કરી અને મનુષ્ય જેવા પોતે થયા પણ મનુષ્ય જેવા આપણે માની લઈએ છીએ મોટા મોટી ખોટ છે એ મનુષ્ય જેવા નથી મનુષ્ય જેવા જણાય છે પણ અતિશય દિવ્ય છે એ શ્રીજી મહારાજ પોતે અહીંયા વાત સમજાવે છે અને એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જેવા જણાય છે તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે મારે જ કે જે આ લોકમાં વધારે ભગવાન એને સદા દિવ્ય અને સદા મૂર્તિમાન એટલે સદા દિવ્ય અને સદા સાકાર એવું માનીને ઉપાસના ભક્તિ કરે ભગવાનની ઉપાસના કરે સદા દિવ્ય છે ભગવાન અને સદા મૂર્તિમાન છે આવું જાણીને ભગવાનની ઉપાસના કરે ભગવાનની જે ભક્તિ કરે તે તે ભગવાનના સાધર્મ્યપણાને પામે છે આની વાત આપણે પ્રથમના ત્રેસઠમાં વચનોની અંદર જ જોઈ ગયા ભગવાનનું સાધર્મ્યપણું એટલે કે અક્ષર બ્રહ્મનું સાધર્મ્યપણું ભગવાનનું સાધર્મ્યપણું એટલા માટે શબ્દ વાપરે છે કે ભગવાનના સરખું રૂપ અક્ષરદાનની અંદર પ્રાપ્ત થાય છે જેવું ભગવાનનું રૂપ છે એવું મુક્તોનું પણ રૂપ છે એટલા માટે ભગવાનનું સાધર્મ્યપણું વાપરે છે પણ ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે અક્ષર મુક્ત એ પોતે પરતંત્ર છે અને અક્ષર પણ સાધર્મ્યપણાને પામે છે એ પણ સંપૂર્ણ સાધર્મ્ય પામતા નથી એ આપણે જોયેલું પ્રથમના ત્રેસઠમાં વચના ઉઠમાં અને અનંત ઐશ્વર્યને પામે છે અનંત ઐશ્વર્ય એટલે યોગીજી મહારાજ કીધા માયા થકી પરાભવ ન પામે એ ઐશ્વર્ય કર્મ માયાનું બંધન ના રહે એ ઐશ્વર્ય એને પામે છે અને બ્રહ્મ ભાવને પામ્યો જે પોતાનો આત્મા એટલે ભગવાનના સાધર્મ્યનો અર્થ શ્રીજી મહારાજે શું કીધું બ્રહ્મ ભાવને પામવું અક્ષરરૂપ થવું બ્રહ્મરૂપ થવું એ અર્થ શ્રીજી મહારાજે કર્યો બ્રહ્મભામને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે એટલે ઓટોમેટિક સેવક થઈ ગયા અનંત મુક્તો જે ભગવાનની આવી રીતે ભગવાનને સદા દિવ્ય મૂર્તિમાન જાણી અને ઉપાસના ભક્તિ કરે છે એ અક્ષરધામની અંદર ભ્રમરૂપ થઈને જાય છે અને ભ્રમરૂપ થઈ અને ભગવાનની સેવામાં નિરંતર પછી એને પાછું કયો દિવસ આલોકમાં આવવાનું રહેતું નથી એ નિરંતર પરમ આદર થકી ભગવાનની સેવાને વિશે રહેશે સેવા એટલે ત્યાં દર્શન એ જ સેવા છે દર્શન એ ભગવાનના કરે છે ભગવાનનું અખંડ સુખ એ પામ પામે છે અને જે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે જો નિરાકાર જાણે તો શ્રીજી મહારાજ કે બ્રહ્મ સુષુપ્તિ એટલે કે સુષુપ્તિને તુલ્ય અક્ષર બ્રહ્મ તે જ એટલે કે આત્યંતિક મોક્ષ ન પામતા અનંત કાળ સુધી માયામાં લીન થાય છે બ્રહ્મ સુશુભી શબ્દ કેમ વાપર્યો છે તો જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે માયા છે મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિ પણ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે એટલા માટે આ જે નિરાકાર જાણીને ભગવાનની ઉપાસના કરે છે એ પણ માયામાં લીન થાય છે અને માયા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે પછી અનંત કાળ સુધી એ આવી રીતે એ લીન થઈને રહે છે પછી મહારાજે તો વાત કરેલી છે કે અનંત વાર એવી રીતે નીકળે અને પાછો માયામાં લીન થાય પાછો માયામાંથી નીકળે અને માયામાં લીન થાય અને અનંત કાળ પછી એનો આવી રીતે સાકાર ભગવાનને જાણી અને ઉપાસના ભક્તિ કરે તો એનું આત્યંતિક કલ્યાણ થાય એ સિવાય થાય નહીં એ શ્રીજી મહારાજ મુખ્યત્વે સમજાવે છે તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી એટલે કે કાળકર્મ માયાથી રહિત થવાનું જે ઐશ્વર્ય એ પણ પામતો નથી અને આ જે વાર્તા અમે પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ કહી છે શ્રીજી મહારાજ જો બુદ્ધિની કલ્પના તે બધી વાત નથી કરતા પ્રત્યક્ષ દેખે છે અનંત કોડી બ્રહ્માંડ જેને હસ્તામલકવત છે એટલે શ્રીજી મહારાજ કે પ્રત્યક્ષ દેખીને વાત કરીએ છીએ અંતેના ઓગણચાલીસમાં વતનામાં પણ મહારાજે કીધું કે મહારાજ કહે છે કે અમારી અનુભવેલી વાત છે અજમાવેલ વાર્તા છે અમે આ બુદ્ધિની કલ્પનાએ કરીને વાત નથી કરતા મધ્યના તેરમા વચનોમાં પણ મહારાજે કીધું કે અક્ષરધામની અંદર જે મૂર્તિ છે એને અમે દેખીએ છીએ એ જ અમે છીએ એ શ્રીજી મહારાજે પોતે દેખીને મહારાજ પોતે વાત કરે છે અને આ જે વાર્તા અમે પ્રત્યક્ષ દેખીને કહી છે માટે એમાં કાંઈ સંશય નથી સંશય છે જ નહીં અને હકીકતની અંદર આપણે જોયું એવી મહારાજે અલૌકિક વાત કરી પણ આ વાત સિદ્ધ કોને થાય એ પણ છેલ્લે મહારાજ કહે છે અને આ વાર્તા તો જેને ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સદા સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે મહારાજ વારંવાર ભાર મૂકે છે ભગવાન સદા સાકાર છે અને સદા દિવ્ય છે આ લોકમાં પણ પધારે તો પણ પોતે દિવ્ય જ છે ભલે મનુષ્યના જેવી ક્રિયા કરે છતાં પણ દિવ્ય છે અને એવી રીતે સાકારમાં તો આ લોકમાં આવે ત્યારે સાકાર પણ અક્ષરધામમાં આવે પણ અક્ષરધામમાં પણ ભગવાન સાકાર છે એટલા માટે સદા દિવ્ય છે અને સદા સાકાર છે કારણ કે અક્ષરધામનું સ્વરૂપ આપણને દિવ્ય મનાય પણ મૃત્યુલોકમાં આવે ત્યારે દિવ્ય ન મનાય તો એની અંદર અક્ષરધામમાં જેમ દિવ્ય છે એમ અહીંયા પણ દિવ્ય છે એવી રીતે ઘણા લોકો શું માને કે અહીંયા આવે ત્યારે તો ભગવાનને સાકાર માને જ કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કર્યો રામ ભગવાન આપણી જેમ મૂર્તિમાન દેખાયેલ એનો તો સાકાર માને પણ ધામની અંદર સાકાર નહીં તો શ્રીજી મહારાજ કે અહીંયા જેમ સાકાર છે એમ ધામમાં પણ સાકાર છે એવી રીતે દિવ્યમાં જેમ ધામમાં દિવ્ય છે એ મૃત્યુલોકની અંદર પણ ભગવાન એ દિવ્ય છે એટલા માટે સદા સાકાર અને સદા દિવ્ય એવી જેને ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય એટલે આવા જે અક્ષર બ્રહ્મ પુરુષ છે જેને અનાધિકારથી આ નિષ્ઠા છે એટલા માટે મહારાજ કહે છે કે એવા જે દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે એટલે અક્ષર બ્રહ્મ થકી જ આપણને આવું બ્રહ્મ પરબ્રહ્મનું એ જ્ઞાન થતું હોય છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાચી ઉપાસના સાચી ભક્તિ એ આપણા જીવનની અંદર એ દ્રઢ થતી હોય છે શ્રીજી મહારાજે મધ્યના તેરમા વચનાઓમાં કીધું પરબ્રહ્મના સ્વરૂપની જ અલૌકિક સ્વરૂપની વાત કરી અને શ્રીજી મહારાજ કહે કે આવી વાત શાસ્ત્રમાં લખી હોય તો પણ સમજાતી નથી પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ને સત્પુરુષના મુખ થકી સાંભળે ત્યારે જ સમજાય છે તો અહીંયા પણ શ્રીજી મહારાજે એ જ વાત કરી કે ભગવાન આવા જે સાકારપણાની જેને નિષ્ઠા હોય દિવ્યપણાની જેને નિષ્ઠા હોય એટલે કે આવા જે અક્ષર બ્રહ્મપુરુષ છે એ થકી જ આ નિષ્ઠાની દ્રઢતા થતી હોય છે અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી મહારાજ પમાતી જ નથી જ મૂકે છે એટલે બીજા ગમે એટલા દમ પછાડા બીજા આપણે કરીએ અને કરીએ તો પણ પમાય નહીં પણ આ જો અક્ષર બ્રહ્મ સત્પુરુષ મોહનસિંહ મહારાજ જેવા ગુરુ એને આપણે જો મન કર્મ વચ્ચેને સેવીએ તો આપણા જીવની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અક્ષર પુરુષોત્તમની એ સાચી ઉપાસના સાચી નિષ્ઠા એ દ્રઢ થતી હોય છે માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો શ્રીજી મહારાજે આપણને સમજાય કે ન સમજાય પણ મહારાજ કે આ વાર્તા અતિ દ્રઢ કરીને રાખજો પણ ટૂંકમાં મહારાજે આટલું જ કીધું છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી ભગવાન છે એના પર કોઈ નથી આત્મા અક્ષર એ બધા કરતાં પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ સદા સાકાર છે સદા મૂર્તિમાન છે સદા દિવ્ય છે અને અક્ષરધામમાં રહ્યા તગા અનંત કોટી બ્રહ્માંડની અંદર પોતે વ્યાપક હશે એટલે આપણે ગમે એટલે ખૂણે ખાંચરે પણ કંઈક કરીએ તો ભગવાન જુએ છે અંતર્યામી છે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક છે અને એવા જે ભગવાન સદા સાકાર દિવ્ય મૂર્તિમાન આવું જાણી અને જો આપણે ધ્યાન ભક્તિ ઉપાસના કરીએ અક્ષર બ્રહ્મના સમાગમે કરીને તો અક્ષરધામને પામીએ આ શ્રીજી મહારાજ આટલો હાર્દ સમજાવે છે તો આ વાર્તા એ આપણા જીવનની અંદર પણ એ દ્રઢ થાય કેતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા એ આપણા જીવનની અંદર અક્ષર બ્રહ્મ સત્પુરુષ થકી મોહન સહી મહારાજ થકી આપણા જીવનની અંદર પણ અતિ દ્રઢ થાય નિષ્ઠા ઉપાસના એ આપણા જીવનની અંદર અતિશય દ્રઢ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના ઇતિવચનામૃતમ એવી રીતે ગઢરા પ્રથમનું ચોંસઠમું વચનામૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય